શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ આશ્રમ રોડ અમદાવાદ ધોરણ અગિયાર સાયન્સ મેથ્સ ચેપ્ટર એટ પાર્ટ ફોરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે સ્વાધ્યાય એટ પોઈન્ટ ટુમાં આપણે આગળના દાખલાઓની વાત કરીએ દાખલા નંબર ત્રણ એક્સનો વર્ગ માઇનસ વાય સિક્સ ઘાત ના વિસ્તરણનું વ્યાપક પદ લખો તો આપણે જાણીએ છીએ ઇક્વલ ટુ એનસીઆર અને કેપિટલ એક્સ કહીએ કેપિટલ વાય કહીએ કેપિટલ એક્સની એન માઇનસ આર ઘાત ટુ બીજો પદ છે -y ની આગા આ આપણો વ્યાપક પદ છે સૂત્ર યાદ રાખવું જ પડશે ચાલ તો હવે એમાં n ની કિંમત મૂકીશું 6 n = 6 લેતા તો 6 મૂકી દીધી અચ્છા પહેલો પદ x એટલે કે પહેલો પદ એ કયો છે x² તો x² આવશે આની જગ્યાએ x² કેપિટલ x ની જગ્યાએ અને બીજું પદ જે છે માઇનસ વાયની આર ઘાત એટલે કેપિટલ વાય અહીંયા આપણે લખ્યો છે તો કેપિટલ બે કિંમતો મૂકી દીધી વ્યાપક સૂત્રમાં માત્ર કિંમતો મૂકી છે તો ઇક્વલ ટુ એનસીઆર ચાલો કૌશ ખોલીએ તો એક્સની બે ગુણ્યા છ એટલે બારઘાત માઇનસ એક્સ વર્ગ ગુણ્યા માઇનસ આર એટલે કે માઇનસ ટુ આર અચ્છા અહીંયા માઇનસ વન ની આરઘાત લખી શકીએ ઇન ટુ વાયની આરઘાત આપણું વ્યાપક પદ થયું હવે કોઈ પણ પદ શોધવું હોય પાંચમું પદ શોધવું હોય તો અહીંયા આર બરાબર ચાર મૂકવાનું ચાર વત્તા એ કરીએ એટલે પાંચમું પદ મળી જાય અહીંયા જ્યાં જ્યાં ચાર છે આર છે ત્યાં ફોર મૂકવાથી આપણને પાંચમું પદ મળીએ તો આ વ્યાપક પદની વાત કરી હવે આપણે ચોક્કસ રીતે કોઈ નંબરનું પદ શોધીએ દાખલા નંબર ટુ વાય નું ટ્વેલ ઘાત વિસ્તરણનું ચોથું પદ શોધો તો આપણું વ્યાપક સૂત્ર જે લખ્યું દરેક દાખલામાં આ વાત આપણે લખીએ જ છીએ વ્યાપક સૂત્ર જે લખીએ છીએ એ જ છે અચ્છા કેપિટલ એક્સ એટલે કે પહેલું પદ એટલે એક્સ લખવાનું છે આપણે કેપિટલ વાય એટલે બીજું પદ લખવાનું છે એટલે કે માઇનસ ટુ વાય એ પાછળ મેં લખ્યું છે અને એન એટલે કે કુલ કેટલી ઘાત છે એન બરાબર બાર લેવાનું છે એટલે એન એક્સ અને વાયની કિંમત મૂકી એટલે આપણને આ પદ મળ્યું હવે ચોથું પદ શોધવું હોય તો અહીંયા આર બરાબર કેટલા લેવા પડે ત્રણ ત્રણ ને એક ચાર એટલે ચોથું પદ ટી ફોર એટલે કે ચોથું પદ મળે તો ચોથા પદ માટે આપણે આરની કિંમત ત્રણ લેવી પડે તો જ્યાં જ્યાં આર એક અહીંયા એક અહીંયા અને અહીંયા ત્રણ જગ્યાએ આરની કિંમત ત્રણ મૂકવાની છે તો ટી ફોર મળશે અહીંયા ચલો આનું સાદરૂપ થશે વારંવાર અમે હું થી નહીં સમજાવું તમને આઈડિયા આવી જવું જોઈએ કે બાર માઇનસ નવ બાર માઇનસ ત્રણ એટલે કે નવ નવ ફેક્ટોરિયલ ઉડી જાય એટલે કે દસ ગુણ્યા અગિયાર ગુણ્યા બાર સુધી રહે અને નીચે થ્રી ફેક્ટોરિયલ એટલે ટુ ગુણ્યા થ્રી એક્સની બાર ઓછા ત્રણ નવ ઘાત માઇનસ ટુની ત્રણ અને વાયની ત્રણ ઘાત ચાલો હવે માત્ર સાદરૂપ આપવાનું છે મિત્રો છેદ ઉડાડીએ તો બે છ અને ત્રણ ત્રણ દુ છ તો આનું અગિયાર દુ બાવીસ ગુણ્યા દસ એટલે બસો વીસ માઇનસ બે ની ત્રણ ઘાત એટલે કે માઇનસ આઠ એક્સ એક્સની નવ ઘાત ઇન્ટુ વાયની ત્રણ ઘાત આનો ગુણાકાર કરીએ તો માઇનસ એક હજાર સાતસો ને સાહીઠ ઇન્ટુ એક્સની નાઇન ઘાત ઇન્ટુ વાયની થ્રી ઘાત તો આપણને આના વિસ્તરણનું આ ચોથું પદ ડાયરેક્ટ આપણે શોધ્યું એવી રીતે પાંચમું છઠ્ઠું કે સાતમું પદ પણ શોધી શકાય આરની કિંમત એ પ્રમાણે લેવી પડે સાતમું પદ શોધવું હોય તો આર બરાબર સિક્સ લેવા આપણે અને આપણે એ પ્રમાણે આગળ શોધી શકીએ હવે સ્વાદ એટ પોઈન્ટ ટુમાં હજુ આગળ વધીએ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ દાખલા નંબર સાત ત્રણ માઇનસ છે હવે સાત ગાત હોય એટલે કુલ પદો કેટલા થાય આઠ એક પદ વધુ હોય અગાઉ જોઈ ચુક્યા છે આ વાત અચ્છા આઠ પદોમાં મધ્યમ પદ કયું કહેવાય તો એન પ્લસ વન બાય ટુ નું અવલોકન અને એન પ્લસ થ્રી બાય ટુ અવલોકને મધ્યમ પદ કહેવાય એન એટલે કે કુલ કે ઘાતાંક છે એ સેવન સેવન પ્લસ વન બાય ટુ એટલે ફોરમું અવલોક પદ અને અહીંયા એન બરાબર સેવન મૂકે તો સેવન પ્લસ થ્રી એટલે ટેન ટેન ભાગે ટુ એટલે પાંચમું પદ તો ચોથું પદ અને પાંચમું પદ એ વિસ્તરણનું મધ્યમ પદ થાય એટલે આપણે આ બંને શોધવાના છે ચોથું અને પાંચમું પદ તો બસ આપણે હવે વ્યાપક સૂત્ર જે લખીએ છીએ ટીઆર પ્લસ વન એમાં ચોથું પદ શોધવું છે તો આપણે અહીંયા ત્રણ લખવા પડશે આરની કિંમત ત્રણ લેવી પડશે આર બરાબર ત્રણ લેતા તો જ્યાં જ્યાં આર ક્યાં એ કહીંયા હોય કયા હોય ને કયા એનની કિંમત કેટલી લેવાની છે સાત તો વ્યાપક પદમાં આપણે લખીએ તો એન સેવન સી થ્રી ત્રણની સેવન માઇનસ થ્રી ઘાતુ બીજું જે પદ છે એનું માઇનસ એક્સની ત્રણ ઘાત ભાગે છ એની આર એટલે કે ત્રણ ઘાત તો ટી ફોર મળશે અહીંયા અહિયાં અનુસારુપ મળશે પાંચ ગુણ્યા છ ગુણ્યા સાત અને નીચે ટુ ગુણ્યા થ્રી અચ્છા ત્રણની અહીંયા ચાર ઘાત મળશે અહીંયા માઇનસ વનની ત્રણ ઘાત કહેવાય અને એક્સની ત્રણ તારી 9 ઘાત 6 ની છેદમાં છ ની ત્રણ ઘાત આપણને મળશે સાદરૂપ તો હવે આનું સાદરૂપ આપીએ તો બે બે ત્રણ અને ત્રણ ત્રણ ઉડી ગયા તો સાત પંચો પાંત્રીસ ત્રણની ચાર ઘાત એટલે કે એક્યાસી માઇનસ વનની ત્રણ ઘાત તો માઇનસ વન જ રહેશે એકી છે એટલે અને બાકીના પત્તો એમ જ છે છ ની ત્રણ ગાત એટલે ત્રણ વખત છ લખે આપણે તો અહીંયા છેદ હજુ પણ ઉડાડી છે કે ત્રણે છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ સત્યાવીસ તરીકે એક્યાસી થશે ત્રણ દુ છ અને નવ ત્રણ દુ છ અને અહીંયા આવશે ત્રણ એટલે કે પાંત્રીસ ગુણ્યા ત્રણ મળ્યું અને નીચે બે દુ ચાર દુ આઠ અને એક્સની નવ ગાત અને માઇનસ વન છે એટલે કે આખું પદ રહેશે એટલે કે પાંત્રીસ ગુણ્યા ત્રણ તો એકસો પાંચ માઇનસ તો ખરું જ માઇનસ એકસો પાંચ પોન એટ ઇન્ટુ એક્સની નાઇન ઘાત એ જ રીતે આપણે પાંચમું પદ મધ્યમ પદ તરીકે પાંચમું પદ પણ કહેવાય તો પાંચમું પદ જો શોધવું હોય તો આર ની કિંમત તમારે ચાર લેવી પડશે

ત્રણની ત્રણ ઘાત માઇનસ વનની ફોર ઘાત એક્સની ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર ઘાત અને છેદમાં છ ની ચાર ઘાત થશે તો હવે છે રૂપ આપીએ તો અહીંયા બે આવશે ફરી બે દુ ચાર અને બે ત્રણ આ ત્રણ ત્રણ ઉડી જશે તો સાત પાંત્રીસ રહેશે અને એ જ પ્રમાણે હવે અહીંયા પણ સાદરૂપ છ ગુણે છ ગુણે છ લખવું પડશે અને ત્રણ સાથે છેદ ઉડાડવો પડશે તો એનું સાદરૂપ તમે જોશો તો પાંત્રીસ અડતાળીસ આવે અને એક્સની બાર ગાત અહીંયા માઇનસ વનની ચાર ગાત છે બેકી ઘાતાંક છે એટલે ધન પદ આવી જશે એટલે આ પદ રહેતું નથી હવે તો પાંત્રીસ આનું સાદરૂપ આટલાનું પાંત્રીસ અપોન અડતાળીસ ઇન્ટુ એક્સની બાર ઘાત આ શ્રેણીનું પાંચમું પદ એટલે ટી ફાઈવ ફોર પ્લસ વન એટલે પાંચમું પદ ગયું તો અહીંયા આપણે અટકાવીએ છીએ ફરી મળીશું નમસ્કાર